अरे कुमकुम बेटा आओ ने। कुमकुम आज मात्र ने मात्र तारा कारण है घर में बद्दा खुश है। गम्मे एटलू तूफान आवे तेम छतां सड़ साची लेवानी तारी आवडत ना कारण है घर में आज आ माहौल है। खरेखर एटलू बधुं सारी रीते बधुं साची लीधुं के घर में कोई ने खोटू पण ना लागे अने कोई दुखी पण ना थाय। एवुं कहीश ने तो पण ओछुं छे के तारी धीरज अने प्रेमना कारणे आज आ घर में जीव पूरो आव्यो छे। वर्जी मैं जे करी है तो मारे करवूज पड़े ना। घर ना बद्दा ना चेहरा पर खुशी होए एज तो सुखी कुटुंब नी ओळख छे। साचुं कहेवाय छे के दीकरी बे कोळ ने उजाड़े छे। तो सांभळ हूँ तने कहेवानुं भूली गयो काले मारे मीटिंग माटे जवानुं छे वडोदरा। हाँ पण तमारी तबियत? तबियत सारी छे हवे चिंता नहीं कर। अच्छा भाई तो तू इच्छा ने तुम्हारी तबियत वधारे सारी थई शके उचे એટલે તને ખબર છે ને મને ડોક્ટરે અમુક રેમેડીઝ આપી હતી સવાર બપોર સાંજ। વર્જી તમે તો કાય મજાક જ કરતા હો છો। મજાક નહીં પ્રેમ પ્રેમ કરો શું કરો હવે તું છે જેટલી પ્રેમાળતો। પણ વર્જી તમારી તબિયત ખરેખર સારી છે ને કે તમે વડોદરા જઈ શકો? હા ડોક્ટર સાહેબ મારી તબિયત એકદમ સારી છે। ડોક્ટર તબિયત પૂછે એમાં ડોક્ટર પડે કે? હું તો છે જ ને મારી દિલની ડોક્ટર। વાતોમાં તો તમને કોઈ નહીં પહોંચી વળે। પણ વર્જી તમે આમ જાઓ છો તો મને નહીં ગમે। ઓહો હો હો તું તો એવી વાત કરે છે જાણે હું ઘરમાં હોઉં છું આખો દિવસ મારી આગળ પાછળ ફર્યા કરતી હોય છે। કમાલ છે તું પણ બાય ધ વે હું સાંજે તો પાછો આવી જઈશ। અચ્છા તું કહેતી હોય તો હું મારી આવતીકાલની મીટિંગ પરમ દિવસે પોસ્ટપોન કરી શકું છું। ના ના એવું બધું કરવાની કઈ જરૂર નથી કામ પહેલા બાકી બધું પછી। ઓકે બોસ જેવી તમારી આજ્ઞા। અચ્છા બીજું બધું જે પછી કરવાનું તું કે છે એમાંથી થોડું ઘણું અત્યારે કરીએ તો? વર્જી હા યુ ડોન્ટ વરી જય સમયસર પહોંચી જ જશે। હા ઓકે ચલો હાલ હું શું કહું છું આજે બરોડાની મીટિંગ છે એમાં જય જાય જરૂરી છે આપણો મહેશ ને જઈ શકે? મહેશ એમાં આટલા બધા ચોકો છો શું કામ? મહેશ જાય તો શું વાંધો છે? અરે એ મેડિકલમાં ભણે છે એને આ બધામાં વચ્ચે શું કામ નાખવાનું? ના શિલ્પા મહેશ ડોક્ટર જ બનશે બિઝનેસમેન નું કોઈ કામ નથી। અરે ભલે ડોક્ટર થશે પણ એને પણ આ બધું સમજવું તો જોઈએ કે નહીં? શિલ્પા જો તું એમ કહેતી હોય કે જય આપણા બિઝનેસમાં છે અને એનો તને જો વાંધો હોય ને તો લેટ મી ટેલ યુ કે જય આ બિઝનેસ પહેલેથી જોઈન કર્યો છે અને એણે આ જ કામ કર્યું છે અને જય બિઝનેસને બહુ સારી રીતે સમજે પણ છે। અરે તમારી વાત સાચી છે પણ આ ઘરનો બિઝનેસ છે મહેશને તો પણ ખબર પડવી જોઈએ કે નહીં કે બિઝનેસમાં શું ચાલી રહ્યું છે? નહીં શિલ્પા બરોડાની મીટિંગમાં હું બીજા કોઈને મોકલવા માંગતો નથી અને જય એ ક્લાયન્ટને ખૂબ જ સારી રીતે જાણે છે અને કામ બહુ મોટું છે એટલે જો કોન્ટ્રાક્ટ મળશે ને તો જય ફોરેન પણ જવું પડશે એટલે પ્લીઝ મહેશને મોકલવાની સલાહ મને નહીં આપ। અરે કેમ નહીં મહેશ જાય તો તમને શું વાંધો છે? બહારનાને મોકો મળે તો આપણા ઘરના દીકરાને પણ મોકો તો મળવો જોઈએ કે નહીં?
अरे शिल्पा तू समझती केम नथी, महेश नी लाइन अलग छे अने मने लागे छे के महेश ने बिजनेस में बिल्कुल इंटरेस्ट नथी अने छेल्ले तो आपणे आपणो प्रॉफिट जोवो जोईए ने, એટલે પ્લીઝ આ વાત અત્યારે અહીંયા પડતી મૂક, મને ખૂબ જ ઊંઘ આવે છે અને કાલે ઓફિસમાં મને ઘણું કામ છે, એટલે તું પણ સુઈ જા અને મને પણ સુવા દે, ઓકે ચાલ ગુડ નાઈટ. કોન્ટ્રાક્ટ તો તમને જ મળશે જયેશ, પણ એ જય દ્વારા નહીં, મારા દીકરા મહેશની આવડતને કારણે મળશે. કાલે જય બરોડા પહોંચશે તો કોન્ટ્રાક્ટ લાવશે ને. महेश, महेश उठो ना, महेश मैंने कुछ टूटने की आवाज सुनी है, छोड़ दिखते मुझे डर लग रहा है. कहाँ ही आवाज ना था वो, सुई जा ने सुवा दे. नहीं नहीं महेश, मैंने कुछ आवाज सुनी है, छोड़ ना दिखते. ठीक है चल जोइए. બાપુજી નો ફોટો? લે લે, બાપુજી નો ફોટો અચાનક પડી કઈ રીતે ગયો? અચાનક કેવી રીતે થયું? મને એવું લાગે છે કે તે ભૂકંપનો આંચકો આવ્યો હશે. કે ના કાકી, ભૂકંપનો આંચકો આવ્યો હોય તો બીજી બધી વસ્તુઓ પણ તૂટે ને, ખાલી ફ્રેમ કેવી રીતે તૂટે? કઈ અચૂકતું તો નથી થવાનું ને? માતાજી મારા કુટુંબની રક્ષા કરજો, તમારા આશીર્વાદ બધું સલામત રાખે એવી કૃપા કરજો માં. જો આટલું બધું ટેન્શન કરવાની કઈ જરૂર નથી, આ છે ને ચોમાસાના વાયરાને કારણે થયું છે. પવન આવ્યો હશે ને એટલે આ ફોટો પડી ગયો. તમારે બધાએ આટલી હાઈપીટ કરવાની કઈ જરૂર નથી. જો ભૂકંપ આવી ગયો હોત ને તો ખાલી આ ફોટો નહીં, કેટલી બધી વસ્તુઓ પડી ગઈ હોત ને ઘરમાં. અરે ભૂકંપ આવી ગયો હોત તો પાડોશી જાગી ગયા હોત ને, બહાર આવી ગયા હોત બધા. પણ આ બધું છે ને પવન ફૂંકાવાને કારણે થયું છે. જો પેલી બારી ખુલી રહી ગઈ છે કે નહીં, હા એટલે ટેન્શન નહીં કરતા, પવન આવ્યો ને એના કારણે આ ફોટો પડી ગયો છે. હવે ટેન્શન નહીં કરતા, બધા રૂમમાં જઈને સુઈ જા. હા કુંકુ બેટા, તું જરા ચેક કરી લે ને બધી બારીઓ બંધ છે કે નહીં. અને સિમ્મી દીકરા, આ બધા કાચ છે ને ભેગા કરી લે, કોઈના પગમાં વાગી જશે. અને તમે બધા હવે ટેન્શન નહીં કરતા, ચલો જઈને શાંતિથી સુઈ જાઓ. હા શિલ્પા, વાહ, તારી શક્તિઓને જોઈને બધા ચમકી ગયા. કેવા ફફડ્યા બધા, કોઈને ખબર જ ન પડી કે આ બધું મારા કારણે થયું છે. મારી શક્તિઓની મેં નાનકડી કસોટી કરી,
મજા તો ત્યારે આવશે જ્યારે હું એનો ઉપયોગ કરીશ. પછી બધાને ખબર પડી જશે કે હું કોણ છું. શિલ્પાને છંછેડવી એટલે સાપની પૂંછડી પર પગ મૂકવા જેવું છે. રાત્રે જે પણ કઈ થયું તો બહુ જ વિચિત્ર હતું. માત્ર એક જ બારી ખુલ્લી હતી અને આટલો બધો તોફાન આવી ગયો. એ બારી જેવી બંધ કરી તો બધું જેમ હતું એમ થઈ ગયું. અને બહુ અજુગતું લાગતું હતું. કુમકુમ, અરે કુમકુમ, કયા વિચારોમાં ખોવાઈ ગઈ બેટા? મમ્મીજી, ગઈકાલે રાત્રે જે પણ કઈ થયું હું એના વિશે વિચારતી હતી. અનિલ, તું હજુ સુધી ગઈકાલ રાતનો જ વિચાર કરે છે? હવે કાલે જે કઈ પણ થયું ને એ બધું તો પવનના કારણે થયું. એ બધું ભૂલી જવાનું. અને બાપુજીની ફ્રેમ જે તૂટી ગઈ હતી ને એ મેં સ્ટોર રૂમમાં મુકાવી દીધી છે. આપણે રિપેર કરવા આપી દઈશું અને સરખી થઈ જાય એટલે ફરીથી લગાવી દઈશું. આટલું બધું ટેન્શન નહીં લેવાનું. હા, સાચું કહું છું ને પૂજા? હા કાકી, પણ તમને એક વાત કહું, મોટીનો છે ને સ્વભાવ જ એવો છે, એને કોઈ વાત મનમાં ખૂંચે ને તો પછી એના વિશે જ વિચાર્યા કરે. અલે લે, એમ વાત છે તો કુમકુમ, હવે તું એમ વિચાર કર કે આ તારા સાસુને બહુ જ ભૂખ લાગી છે, એટલે ના ભૂખનું તને જો પેટમાં ખૂંચતું હોય ને તું મને કઈ ચા નાસ્તો ફટાફટ કરાવ. હા મમ્મીજી, બસ એની જ તૈયારી કરી રહી છું. મોટી, હું તને કઈ હેલ્પ કરું? આજે બટાકા પૌવા બનાવવાના છે, તે કામ કર ને તું બટાકા છીણે. અરે વાહ, કુમકુમને કિચનમાં વધારે એકજણની મદદ મળી. અને ઘરમાં જો આવું વાતાવરણ હોય ને તો મજા આવી જાય, નહીં? હા મમ્મીજી, કુટુંબ મોટું હોય અને બધા હરી મળીને રહે તો કેટલું સારું. તારી વાત એકદમ સાચી, પણ આ તે મોટા કુટુંબની વાત કરીને એ પરથી મને એક નાના કુટુંબની વાત યાદ આવી ગઈ. મારી એક ફ્રેન્ડની વાત કરું તને. એના જ્યારે લગ્ન થયા ને ત્યારે ઘરમાં માત્ર ચાર જ જણા, એ હસબન્ડ વાઈફ બે અને એના સાસુ સસરા. પણ ચાર જણામાં એટલો બધો સમ અને બધા એટલી સરસ રીતે રહેતા હતા, બધા વચ્ચે મનમેળ પણ બહુ સારો, એકદમ શાંતિથી રહેતા હતા. પણ ખાટલે મોટી ખોળ કે લગ્નના કેટલા વર્ષ સુધી એને ત્યાં બાળક જ ના થયું. બોલ, અરે બાપ રે, પછી પછી શું? 12 વર્ષ સુધી એને તપસ્યા કરી અને અંતે 12 વર્ષ પછી બાળક તો થયું. પણ શું છે કે મોટી ઉંમરે બાળક થાય એટલે બાળક માટે પણ અઘરું અને મા બાપ માટે પણ અઘરું. વિચાર જ ના કર્યો. જયારે એમને બાળક જોઈતું હતું ત્યારે ઉંમર થઈ ગઈ એટલે પછી શરીર સાથ ના આપે. અને કુમકુમ, તને તો ખબર છે કે સ્ત્રીઓને ઉંમરની સાથે સાથે શરીરમાં કેટલા બધા ફેરફાર થવા માંડે. અને વાત તો ત્યારે વણસી કે જ્યારે આ વાતને લઈને એના ઘરમાં કજિયા કંકાસ થવા માંડ્યા અને સાસુ સસરા સાથે સંબંધો પણ બગડવા લાગ્યા. પછી શું થયું? પછી શું? પછી તો એને પ્રેગ્નન્સી રહી, ધીમે ધીમે સાસુ સસરા સાથે પણ મનમેળ થઈ ગયો અને બધું સમુસૂત્રું પાર પડી ગયું. ચલો, માતાજીની કૃપા કે અંતે બધું સારું થઈ ગયું. હા,
गुड मॉर्निंग आदि। गुड मॉर्निंग आदि, नाश्ता तैयार है? तू मैंने कहे तो तेरे चा नाश्ता आप दो। ओके श्योर। पूजा हूँ तो चा पीने ऊँग उड़ाड़ीश, ना तारा चेहरा नो रंग के मुड़ी गयो छे। शू थयुं? आई ओके? काई नथी थयुं आदि, पण काई नथी थयुं एनो ज प्रॉब्लम छे। एटले ये आपणा घरनी सिचुएशन नो विचार करूं छूं तो सेट थई जवाय छे। हवे आपणे शू करशुं? शू करीशुं एटले शू वळी? आपणे जेम नक्की कर्युं छे ए प्रमाणे थशे। તું સવાર સવારમાં પાછી આ વાત લઈને કેમ બેસી ગઈ? આદિ, હું વાત નહીં કરું તો પરિસ્થિતિ બદલાય નહીં છે, અને જેમ તે નક્કી કર્યું છે એમ જ બધું કરવું જરૂરી નથી તો એમાં રહેતા માણસોથી બન, કુટુંબ વિનાની જિંદગીનો શું અર્થ? આ ઘરમાં બધા જોને કેવા સાથે રહે છે, અને આખું કુટુંબ સાથે હોય ને તો બે વાસણો ખખડે, પણ તમારું કુટુંબ તમારી પડખે હોય અને એ જ સૌથી અગત્યની વાત છે। આપણે આ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવો જ પડશે। જો કોઈ રસ્તો તને કામ નહીં લાગે, ને શું રસ્તો શોધીશ તું? મને લાગે છે કે પૂજા, શું લાગે છે તને? વી શુડ પ્લાન અ બેબી। શું? આથી જો ઘરમાં બાળક આવશે તો કદાચ બધું સુધરી પણ જાય। આપણે કેટલા કિસ્સામાં જોયું છે કે બાળકના આવવાથી બધા સંજોગો બદલાઈ ગયા। પૂજા, તને રહી રહીને આ જ વિચાર કેમ આવે છે? અને અત્યારે તો આપણે આ દિશામાં વિચારી પણ નહીં શકીએ। આ બાબતે ચર્ચા કરવી સાવ નિરર્થક છે। તું એકવાર આ બાબતે વિચારી તો જો, કદાચ એવું પણ થાય કે બાળક આવવાથી મમ્મી પપ્પાનું વલણ બદલાઈ જાય, એમનો ગુસ્સો ઓગળી જાય। જો એમ જ થવાનું હોય ને તો મારે બેબી પ્લાન કરવું જ નથી। મારા સ્વાર્થ ખાતર કે કોઈને ખુશ કરવા ખાતર મારું સંતાન આ સંસારમાં આવે ને એવું નથી ઈચ્છતો। એક જિંદગી જેનો પાયો જ સ્વાર્થ હોય એ શું કામની? કે તને આપણી ખુશીનો પણ વિચાર નથી આવતો? આથી આપણે ક્યારેક ને ક્યારેક તો ફેમિલી એક્સટેન્ડ કરવાનું વિચારતા જ હતા ને? કે આપણે એમ વિચારીએ છીએ કે અત્યારે પરિસ્થિતિ બરાબર નથી એટલે આપણે બાળક પ્લાન ન કરવું જોઈએ, પણ એવું પણ થાય ને કે બાળકના આવવાથી બધી પરિસ્થિતિ સુધરી જાય। તું એક વાત સમજ, હવે હું નાની નથી રહી, મારી જેમ જેમ ઉંમર વધશે એમ પ્રેગ્નન્સીમાં પણ કોમ્પ્લિકેશન્સ થશે એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ધેટ। જો આ બધી વાત મને નથી સમજાતી એવું તો છે જ નહીં, પણ અત્યારે આ બાબતે ચર્ચા કરવી જ ન જોઈએ। માથે છત નથી, કોઈના ઘરે આશરો લઈને રહીએ છે અને તને છોકરું કરવાની વાત સૂજે છે? પણ આદિ, તું થોડી પ્રેક્ટિકલ થા। આજ પછી આવી બેઝલેસ અને ઇમોશનલ વાતો લઈને મારું મગજ નહીં ખાતી, પ્લીઝ। જય માતાજી। જય બેટા। અરે મોટી મમ્મી, તમે કેમ આજે ચાલીને તમે આવ્યા? કુમકુમ ક્યાં છે? ખબર નથી ક્યાં છે, બેઠી હશે એની બેન જોડે। જ્યારથી પૂજા આવી છે ને ત્યારથી બંને બહેનો બસ વાતોમાં જ પડી હોય છે। એને ટાઈમ ક્યાં છે બીજા માટે? એને તો યાદ પણ નહીં હોય કે તારા માટે ચા બનાવવાની છે। હશે, હવે બંને બહેનો છે, બેઠી હશે ક્યાં વાતો કરતી। મને થયું કે મારે એને ડિસ્ટર્બ નથી કરું એટલે હું જાતે ચા બનાવીને તારા માટે લઈ આવી। સારું થયું મોટી મમ્મી કે તમે ચા લઈ આવ્યા, બાકી એ બે બહેનો એટલું તો બને છે ને કે લોકોની વાતો ખૂટતી જ નથી। હા, એટલે જ મને થયું કે મારે એમને ડિસ્ટર્બ નથી કરવા। આ તું ચા પીને કે ને ચા કેવી બની છે? અરે મોટી મમ્મી, તમે ચા બનાવી છે તો સારી જ બની હશે ને? ના હા, ઘણા વખત પછી મેં તારા માટે ચા બનાવી છે, હવે તો તારો સ્વાદ પણ બદલાઈ ગયો હશે। શું મોટી મમ્મી, ચા તો ચા હોય, બસ દિવસની શરૂઆત સારી ચા થી થવી જોઈએ। અને જય એ ક્લાયન્ટને ખૂબ જ સારી રીતે જાણે છે, એટલે પ્લીઝ મહેશને મોકલવાની સલાહ મને નહીં આપ।
જે બરોડા પહોંચશે તો કોન્ટ્રેક્ટ લાવશે ને.